55 લાખના સાબરકાંઠા જિલ્લામાં આશરાયેલા પુસ્તકો ભાંડમાં હવે ગાંભોઈ પોલીસને સફળતા મળી છે. તો 55 લાખના પુસ્તકો માત્ર 2 લાખ રૂપિયામાં વેચી દેવાય હોવાનું હાલમાં સામે આવ્યું છે. સાબરકાંઠા જિલ્લા માધ્યમિક શિક્ષણ વિભાગમાં આચરાયેલા પુસ્તક કૌભાંડમાં હવે એક પછી એક નવા ખુલાસા થઈ રહ્યા છે. ધોરણ 9 અને 10ના 55 લાખની કિંમતના પુસ્તકો બારોબાર વેચી મારી દેવાના ગુનામાં ગંભોઈ પોલીસે કચેરીના ટેબલ ક્લાર્ક ભરત પંડિતની ધરપકડ કર્યા બાદ તેના રિમાન્ડ પર લેતા આ પુસ્તકો તેણે હિંમતનગરના એક ભંગારના વેપારીને 2 લાખ રૂપિયામાં વેચી દીધા હતા. ત્યારે ગંભોઈ પોલીસે પણ ભરત પંડિત બાદ બીજા 3 આરોપીની આજે ધરપકડ કરી હતી. આજે 3 જણની અટકાયત કરી છે, કાલે 1ની ને આજે 2ની, ટોટલ 3 જણની. એટલે ભરત પંડિતના રિમાન્ડ દરમિયાન એવું ખુલેલું કે આ પુસ્તકો કોને કોને આપ્યા છે, કોણ વચ્ચે રહીને વેચાયા છે, આ લોકો 3ેય પસ્તીમાં આપી દીધા છે. આ 3ેયની મતલબ મિલીભગત છે. મોટા અંદાજિત કિંમત 2 લાખ રૂપિયા એ લોકો કહે છે કે પસ્તીના 2 લાખ રૂપિયા લીધેલા છે. 1 ટ્રકના 1 લાખ એમ કરીને એ લોકોએ કુલ 2 ટ્રક વેચી મારી છે. ના, હજી એ કઈ જગ્યાએ ગયા એની ખબર નથી પડી. એક વેપારીનું નામ ભૂલેલું છે, હિંમતનગરના મોટા પસ્તી વેપારી છે, એમનું નામ ભૂલેલું છે. એટલે એ વેપારીનું, એની અટકાયત કરેલી છે વેપારીનું. એનું કેવું એવું છે કે મિલમાં આપેલી છે, મિલનું નામ ખોલવાનું બાકી છે. 55 લાખની કિંમતના પુસ્તકો ટેબલ ક્લાર્કે એક દલાલની મારફતે માત્ર 2 લાખ રૂપિયામાં વેચી માર્યા હતા. તો પુસ્તક ઉપર મફત આપવાના પુસ્તકની છપાયેલી પ્રિન્ટ પણ આ લોકોએ ફાડી નાખી હતી. 2 ટ્રક ભરીને પુસ્તકો આ લોકોએ સીધા હિંમતનગરના વિનોદ નામના ભંગારીને ત્યાં વેચી માર્યા હતા. ચોપડા ભરતભાઈ મારવાડીને આપ્યા હતા 2 લાખ રૂપિયા લઈ ભરત પંડિતને આપ્યા હતા. ગોવણમાંથી, ગોવણ હાઈસ્કૂલમાં લીધા હતા, ત્યાંથી 2 ગાડી ભરાઈ હતી. 2 લાખ રૂપિયામાં મારવાડીને આપ્યા હતા. પહેલાથી મારવાડી, અમિતભાઈ વ્યાસ. હા, એટલે એક્ચુઅલમાં અમારા જોડે ડાયરેક્ટ નથી આવ્યા, એમના ઘેર પોતાના ઘેર ખાલી કરી. અમારે તો હોલસેલનું કામ છે, એટલે શોટિંગ કરી અને ફાડી, મતલબ શોટિંગ કરી ઉપરના ગત્તા કાઢવા પડે, કાઢીને પછી રેગ્યુલર કસ્ટમર છે એટલે લઈએ જ છે. ના, એટલે અમે નહીં કાઢતા, એટલે અમારા પસ્તીમાં એ કાઢીને જ લઈએ, એ કાઢવામાં જ આવે. એ ખબર નહીં, અમારે તો રેગ્યુલર કસ્ટમર હતો એ ટાઈમે 200-500 કિલો એની ટેમ્પામાં ભરીને મને વેચવા આવતો હતો. હાલમાં તો ગાંભોઈ પોલીસે આજે પકડાયેલ 3ેય આરોપીને કોર્ટમાં રજૂ કરી તેમના 3-3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. જોકે છેલ્લા 1.5 વર્ષમાં અધિકારીઓ આ સમગ્ર મામલાને દબાવી દેવા મથતા હતા, પણ ગાંભોઈ પોલીસે માત્ર 3 દિવસમાં જ આખા કૌભાંડ પરથી પડદો ઉંચકી લીધો છે. ત્યારે હવે આ કૌભાંડનો રેલો આગળ કોની નીચે આવે તે તો જોવું જ રહ્યું. દીપક સિરાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, હિંમતનગર.